મહારાજે ગઢપુરમાં વિરાજમાન છે, સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે અને એમાં મહારાજે પ્રશ્ન ઉઠાવ્યો છે. હો, પ્રશ્ન બહુ સારો છે ને બંનેને માટે છે. આજે આપણી સભા એક બાજુ સંતો બેઠા છે અને એક બાજુ પરમ ભક્ત એકાંતિક હરિભક્તો બેઠા છે. એટલે મહારાજે બંનેને ઉદ્દેશીને એવો પ્રશ્ન પૂછ્યો છે. એક તો ત્યાગાશ્રમમાં છે અને એક ગ્રસ્તાશ્રમમાં છે. ગ્રસ્તાશ્રમમાંથી જ ત્યાગાશ્રમમાં આવ્યો. કોઈક સંતના સમાગમ કરીને સંસારને ખોટો એને સમજાવીને વૈરાગ્ય પેદા કર્યો એટલે એ મુમુક્ષુ આત્મા, એને થયું કે હવે આ ગ્રસ્તાશ્રમમાં રહેવા જેવું નથી, તો ચાલો આપણે રસ્તો બદલાવી નાખીએ. એટલે આશ્રમ બદલાવ્યો. ગ્રસ્તાશ્રમમાંથી વૈરાગ્ય થયો એટલે ત્યાગાશ્રમમાં આવ્યો. હવે ત્યાગાશ્રમમાં આવ્યા પછી ત્યાગીની દીક્ષા લઈ લીધી, બધું એ મૂકી દીધું, છતાંય પણ મહારાજ કે એને સંસારને ભોગવવાની વાસના તીખી તીખી છે. વાસના હજી તૂટી નથી, ઈચ્છા થાય છે. ત્યાગાશ્રમમાં છે છતાંય પણ એ પોતાનું જીવન પૂરું કરી અને જ્યારે દેહને મૂકીને જશે ત્યારે એને સી ગતિ પ્રાપ્ત થશે. બીજો છે ગ્રસ્તાશ્રમી, એ સ્ત્રી ને ધન ને પરિવારની સાથે રહ્યો છે, વાસનાની તૃપ્તિ થઈ ગઈ છે. કારણ કે ભોગવેરો એટલે સંસારમાં જ થયો છે. સંસારના જે કંઈ વિષયો છે એ ભોગવ્યા કરે છે અને અંતે એ મરશે ત્યારે એની શું ગતિ થશે? તો એ બેની ગતિ એક સરખી થશે કે પછી અધિક ન્યૂન છે? એવો પ્રશ્ન મહારાજે પૂછ્યો. ગોપાળાન સ્વામી સભામાં બેઠા હતા એટલે મહારાજને કહ્યું કે મહારાજ બંનેને થોડુંક વિપરીત પણ થશે, હો, પણ અંતે જાશે ત્યાં. એક જણો છે એ માંડવીથી ડાયરેક્ટ ભુજ જાય છે, એના માટે સીધે સીધો રસ્તો હાઈવે નેશનલ નંબર 8 છે. અને બીજો છે ને જવું છે ભુજ, પણ એ રામપર ગંગાજી થઈને બિલેશ્વર થઈને પછી સુખપર ને સામત્રા ને પછી ભુજ પહોંચશે. હવે રાઉન્ડ લાંબો થઈ ગયો ને, એટલો વાયા વાયા થઈને ગયો હતી. સમજાણું કઈ આ વચનામાં શું કહેવા માગે? તમારો રસ્તો ક્લિયર સીધે સીધો છે અને અમારો રસ્તો કયો છે? વાયા થઈને છે. જો ગ્રસ્તાશ્રમમાંથી મૂકીને ત્યાગાશ્રમમાં આવ્યો અને છતાંય પણ જો અંતરમાં વિષય વાસના ભોગવવાની જો તીખી વાસના હોય તો એને મહારાજે પોતાના ધામમાં લઈ જશે પણ વાયા થઈને લઈ જશે અને દેવલોકમાં મૂકશે ને સ્વર્ગમાં મૂકશે ને આ ધરતી ઉપર જન્મ લેવડાવશે ને પછી એને મોટો ગ્રસ્ત કરશે. કેવો મોટો? તમે બધા મોટા ગ્રસ્ત છો, કેવા હો? નાનકડા. અમુક મોટા મોટા ગ્રસ્ત હે, હો, સમજાય ને? મોટો ગ્રસ્ત શેનાથી કીધો મહારાજે? એને વૈભવ આપશે, જામ. કેટલા? જામ વૈભવ આવશે, આપશે એને. મોટા મોટા બંગલા આપશે, એ મોટી મોટી મોગામાં મોગી 5-5, 6-6 કરોડની ગાડીઓ એને આપશે. એટલે પૈસા હોય તો લે ને, એટલે ધન સંપત્તિ એને આપશે, બૈરા છોકરા આપશે, હે, જાવ જલાલી એને આપશે. એટલે પછી એ બધું ભોગવશે એ, અને ભોગવીને જ્યારે અંતે કંટાળશે ને, કંટાળી જશે, હાવ પછી હાવ કેવો થઈ જશે, હે. એટલે પછી એ જ્યારે દેહ મૂકશે ને પછી એને ભગવાન પોતાના ધામમાં તેડી જશે. હો,
આ વાસનિક એની વાત કરી અને તમે વિષય ભોગવી ભોગવીને તૃપ્ત થઈ ગયા એટલે હવે કંઈ બીજું છે નહીં ભોગવવાનું, એટલે તમારા માટે ભગવાનનું ભજન કરીને સીધું હાવી ઉપર હાલ્યા જ જવાનું, હાલ્યા જ જવાનું સીધા ધામમાં. આટલો ફરક બતાવ્યો છે ભક્તો. એટલે મહારાજે કીધું કે ભજન તો બેને કરવું પડશે હો. મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે ને નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં પામશે એવી વાત કરી. એટલે નિર્વાસનિક થવું પડશે બેને, સમજ્યા ને? બંનેને નિર્વાસનિક માર્ગ છે. ભલે આપણે ગ્રસ્થાશ્રમમાં રહ્યા હોઈએ, વિષય ભોગ ભોગવતા હોઈએ, પણ જો નિર્વાસિક નહીં થઈએ તોય પણ રસ્તો પાછો લાંબો થશે. એટલે એમાં નિર્વાસનિક થવા માટે ભોગવી ભોગવીને તૃપ્ત થઈ ગયા પછી કામ થશે, પણ ભગવાનનું ભજન એ બંને એને કરવાનું રહેશે. પછી મુક્તાન સ્વામી પૂછ્યું કે એવી દ્રઢ વાસના હોય તેની જેને ટાળવાની ઈચ્છા હોય તે સો ઉપાય કરે ત્યારે ટળે? મુક્તાન સ્વામી બેઠા હતા હો, એને વિચાર થયો કે આપણે સાધુ છીએ અને આપણે જો આ સંસારની આ તીખી વાસના જો ભોગવવાની અંતરમાં જો ઈચ્છા ક્યાંક ખૂણામાં પડી હશે તો આપણું શું થશે? એટલે મુક્તાન સ્વામી તરત જ પ્રશ્ન કરીને કે મહારાજ, તો એવી વાસના જેને હોય અને એને કદાચ ટાળવી હોય તો કયો ઉપાય કરે તો ટળે? અને કદાચ મુક્તાન સ્વામીને ઓલા વચનો કદાચ યાદ આવ્યા હોય ને આજે પ્રશ્ન પૂછી નાખ્યો હોય. કઈ વાત? મુકુંદાસ હતા ને, મુકુંદાસ એ જ મુક્તાન સ્વામી ને કે અલગ? કયો નથી ખબર ને? મુકુંદાસ હે, અમરાપુરના, અમરેલી અમરાપુર ને અમરેલી અમરાપર કહેવાય. લગભગ તો મુકુંદાસ નામ પહેલાં એ હતું ને, નાનકડા છોકરા હતા ત્યારે. પછી ગુરુની શોધ કરવા માટે નીકળ્યા હતા. એ જુદા જુદા વાંકાનેર ને રાજકોટ ને એ રસ્તો લીધો આખો. પછી ત્યાં એને જવું હતું ત્યાંકને પીપલાણ આપણે લોજમાં રામાનંદ સ્વામીને મળવા માટે જવું હતું ને ત્યાં એક બાઈને રસ્તો પૂછ્યો હતો, યાદ આવ્યું? પછી એ બાઈ આમ લટકો કરી પોતાને જે કંઈ લટકા કરવાની રીત હોય લટકો કરી અને રસ્તો એને બતાવ્યો કે આમ હાલ્યા જાઓ. મુક્તાજી મુકુંદાસના માઇન્ડમાં એ લટકો ખૂંચી ગયો, હે, એ ખૂંચી ગયો અંદર. તો એ કદાચ અંતરની અંદર એને એવું યાદ આવી ગયું હશે કે એ લટકો મારે હજી પણ ભૂલાણો નથી, સાધુ થઈ ગયો તોય. તો મહારાજ કે ઈ કદ મુક્તાન સ્વામી કે ઈ કદાચ વાસના જો અંદર પડી હોય તો એને ટાળવી હોય એ લટકાને મારે ભૂલવો છે તો કોઈ ઉપાય ખરો? હે, એવો ઉપાય ખરો કે નથી? છે કે નથી? એટલે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી સાંભળો, ઉપાય બધા એના છે, તો આમાં સહેલામાં સહેલો ઉપાય એ છે, જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય. આ ઉપાય બતાવ્યો. એ લટકાને જો દૂર કરવો હોય ને તો સેવા કરવાનું વ્યસન પડી જાય. અને એ સેવા કરવાનું વ્યસન ક્યારે પડે? દાસાનો દાસ થાય તો, ગુલામ થઈને રહે તો સેવા થાય. નીલકંઠ વર્ણની વાત તો ભક્તો આપણે સાંભળીએ છીએ, ઉકા ખાચરની પણ વાત આપણે સાંભળીએ છીએ. તો મુદ્દે નીલકંઠ વર્ણનીનું અંગ કેવું હતું? દાસની સેવા કે દાસના દાસની સેવા? હે, અહીંયા તો
દાસના ગુલામ થઈને રહે તો કામ થાય. મુક્તાન સ્વામી આદિ સંતો એ તો ભગવાનના સેવક કહેવાય ને, ભગવાનના દાસ કહેવાય કે ભગવાન કહેવાય? સેવક દાસ કહેવાય. અને એનાય પણ દાસ એ કોણ રહ્યું હતું? નીલકંઠ વર્ણી રહ્યા હતા, નહીં તો ભગવાન હતા ને એ તો ધારે એમ કરી શકે. છતાંય પણ મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહ્યા હતા. મુક્તાન સ્વામી કે છાણા લઈ આવો તો છાણા લેવા ગયા હતા, કાષ્ટા લઈ આવો તો કાષ્ટા લેવા ગયા હતા, પત્રવાળા બનાવવા છે પત્ર લઈ આવો પત્ર તો પત્ર વીણવા ગયા હતા. તો આમાં સેવક કોને, સ્વામી કોણ? દાસાનું દાસ આને કહેવાય હો. આવી જેને સેવા કરવાનું અંગ પડી જાય તો એની અંતઃકરણમાં ગમે તેવી મલિનમાં મલિન વાસના હોય ને એ ધોવાઈ જાય. એ વસ્ત્રને ધોવાનું કોઈ સાધન હોય તો દાસાનું દાસ, સેવા કરવાનું અંગ. અહીં તો ઉકા ખાચરને યાદ કરે, ઉકા ખાચરને હો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જેણે કરીને ભગવાન રાજી થાય એવું કયું સાધન છે? ભગવાન રાજી થાય હો, અને આપણે બધાને ભગવાન રાજી કરવાની તાલાવેલી છે કે રાજી કેમ થાય. સ્વામી પાસે જઈએ તો સ્વામીને એક જ પ્રશ્ન હોય, સ્વામી ભગવાન રાજી કેમ થાય, મારી ઉપર સંતો રાજી કેમ થાય, મારી ઉપર ભગવાનના ભક્તો રાજી કેમ થાય, એ કંઈક મને બતાવો ને. છે કે નથી બધાનો પ્રશ્ન આવો? વિદ્યાર્થી હોય તો સ્કૂલ વિશે પ્રશ્ન કરે કે મને ટીચર પહેલો નંબર કેમ આપે, હું શું કરું તો મને પહેલો નંબર મને મળી જાય એમ. અને જે કામવાળા હોય બિઝનેસવાળા હોય એનો પ્રશ્ન એવો હોય કે સ્વામી એવા કંઈ આશીર્વાદ દો ને, હે કરોડપતિ બની જાઉં, કરોડપતિ બની જાઉં એમ, મારો ધંધો બરાબર ચાલે એમ. અને ભગવાનના ભગતનો પ્રશ્ન કેવો હોય? ભગવાન રાજી કેમ થાય, સંતો રાજી કેમ થાય, અને એ ભગવાનના જે ભક્તો હોય રાજી કેમ થાય. તો અહીંયા સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન કર્યો એટલે મહારાજે કહ્યું કે સાંભળો કે ભગવાન રાજી કરવાનું સાધન છે ને એક જ બતાવ્યું છે. સાંભળજો, સાંભળશો ને, રાજી કરવા હોય તો વાત એવો, બાકી જગતને રાજી કરવું હોય તો એના માટે જગતનો બીજો જવાબ આવે એને. હે જગતને રાજી કરવું શું કરવું પડે? બસ ગાઓ ને નાચો, બસ બીજી વાત ને, જગત રાજી થઈ જાય. હે મોટા મોટા પડદા ઉપર બધે લાખો માણસો ભેગા થાય હો, અંધારી ગુફામાં બધા ભેગા થાય, અને પછી એ સામે એ 40-40, 50-50 ફૂટનો પડદો હોય. ગયા હો કીધી? એ તમારી આગળ વાતે શું કરું, તમે જોયું નથી તો તમને શું કહું કે જોઈ લો. આજની ટીવી નાનકડી ઘરમાં હોય, નાનકડી 15x15ની હોય કે 10x10ની હોય, એમાં જુઓ તમે બધા. પછી જ્યારે પ્રોગ્રામ પૂરો થઈ જાય ને પછી એ બધા ભેગા થાવ એટલે મજા, બધા વખાણ કરો, વાહ એ જે 9-12નો જે શો હતો ને, ઓહો કેવી મજા આવી આ, હે કેવી મજા આવી એમ. તો તમે મજા શેની માણી અંદર? શું જોયું અંદર કે જેથી કરીને તમારા મનને શાંતિ થઈને આનંદ આવ્યો અને મજા માણી તમે, મજા એના વખાણ કરે, શું જોયું તમે અંદર? ભગવાન જોયા, બાલચરિત્ર ભગવાનમાં એ જોયું, નીલકંઠ વડી વનમાં ગયા એ જોયું, સ્વામીના ભગવાને ગામે ગામ યાત્રા કરીને સત્સંગ કરાવ્યો ને કથા વાર્તા કરી એ જોયું, એ મજા માણી? ના, એ મજા આખી જુદી. એનાથી જગત રાજી થયું.
હે જગત રાજી તું વખાણ કર્યા, વાહ શું નાચતા આવડે રૂ, ઓહો આવું તો કોઈ ના નાચી શકે, બસ એ જગત રાજી. પણ આપણે આપણે કેને રાજી કરવા એ, જો અવાજ એ જ આવ્યો ને ભગવાનને, જગતને રાજી કરવા માટે કોઈ બોલ્યું, કોઈ બોલ્યું? આ ઘેઢા થઈ ગયા હવે તો એ જ બોલાય ને. હા જુઓ ત્યાં બેઠા હોય તો પૂછા કરી કેને રાજી કરવું હે, તો શું કહેશે એ? હા એ આખું અલગ હોય. એટલે ભક્તો આપણે ભગવાનના ભગત છીએ તો ભગવાનને રાજી કરવા માટેના ઈરાદાઓ આપણા અત્યારે છે. તો એ ભગવાન રાજી કેમ થાય? તો શ્રીજી મહારાજ પોતે જજમેન્ટ આપે છે, હો હે ન્યાય આપે છે, ન્યાય ખુલાસો કરે છે. જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય, પછી તેને એક ગામનું રાજ્ય આવે અથવા પાંચ ગામનું રાજ્ય આવે અથવા 50 ગામનું રાજ્ય આવે અથવા 100 ગામનું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીન આધીન રહેતો તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન આધીન રહે, તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીન આધીન રહે. આ એનો ઉપાય બતાવ્યો, એક જ શબ્દ છે બસ, દીન અને આધીન, આ બે શબ્દ છે. હાવ હલકાય નથી હે? એ તો આપણે કરી શકીએ, નથી કરી શકતા હે? દીન અને આધીન. હા હું તમને અહીંથી કહી જાઉં, તમે સાંભળીને ઊભા થઈ જાઓ, પણ આ બે શબ્દમાં એટલો બધો વજન છે ભક્તો, એટલો બધો વજન છે કે કોઈ ન ઉપાડી શકે. હો એ જ ઉપાડી શકે કે જેનું અંતર, જેનું હૃદય ભગવાનના મહિમાથી ભીનું થઈ ગયું હોય ને, ભીનું. ભગવાન અને ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો જેણે મહિમા સમજ્યો હોય એ આ દીન અને આધીન આ બે વસ્તુને ઉપાડી શકે, બધા ન ઉપાડી શકે. બહુ મોટી વાત એ ભક્તો, હો તો ભગવાન રાજી થાય. આ બે વસ્તુ જેના હાથમાં આવી ગઈ હોય તો ભગવાનને રાજી કરવા ન પડે, પોતે પોતે રાજી થઈ જાય. હે દીકરો હોય ને, દીકરો એને જે માતા પિતાને રાજી કરવા હોય તો એ દીકરો શું કરે તો માતા પિતા રાજી થઈ જાય? બસ બે જ વસ્તુ આવી ગઈ એમાંય, દીન આધીન થઈ જાય માતા પિતાને તો એ માતા પિતાને રાજી કરવા ન પડે. હે એને કેવું ન પડે મારી ઉપર રાજી થાઓ, કેવું ન પડે, ઓટોમેટિક પોતે રાજી થાય. એમ આ તો ભગવાન છે ભક્તો. જો દીન આધીન એટલે એનો અર્થ એ જ થયો, દાસાનું દાસ થઈને જો એ સેવા કરે તો ભગવાન રાજી થાય. દીન બનવું પડે ભક્તો, દીન હો. પણ આપણે એ આ બે વસ્તુને ઉપાડી નથી શકતા, પચાવી નથી શકતા. એ ગુલામ નથી થવાતું ભક્તો, ગુલામ નથી થવાતું. કોઈ મોટા સંતો આજ્ઞા કરે તો ભલે સ્વામી તમે જેમ કહો એમ, એવા કહેનારા કેટલા, અને સામે 4-5 પ્રશ્ન સામે ઊભા કરનારા કેટલા. હા એવું છે ભક્તો, ભગવાન રાજી કરવા હોય તો આ એક ઉપાય છે. ભક્તો પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત છે, બહુ એમાં શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી છે. હો પાકો હરિભગત એનું લક્ષણ શું? કેવો પાકો હરિભગત? હો આપણે બધા અહીંયા બેઠા છીએ, બધાએ એક ક્વોલિટીના સત્સંગી કદાચ આપણે નહીં હોઈએ એમ,
ઉત્તમ મધ્યમ કનિષ્ઠ આમ ભાગ પડે આપણામાં જો જોવા જઈએ તો. પણ આમ પાકો હરિભગતના લક્ષણ બતાવ્યા છે અને એમાં શ્રીજી મહારાજે તો એમ કીધું કે પાકા હરિભગતના લક્ષણ તો એ કહેવાય કે સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજ અભાવ રહે તેમ જેને સહેજ અભાવ રહે અને એક વસ્તુનો એક પરમેશ્વરના સ્વરૂપને વિશે નિષ્ઠા વર્તે તે પાકો હરિભગત જાણવો. આટલું બતાવ્યું પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ કેવા જાણે? દુઃખદાયક જાણે. દુઃખદાયક હો જણાય છે પંચ વિષય દુઃખદાયક કે સુખદાયક જણાય? મારી ને તમારી બધેની વાત હો. હા, પાકા થવું હોય એની વાત એ, બાકી કાચા પોચા રહેવું હોય તો એ આપણે થયા જ છીએ. હા, સારા મળે તોય એક સરખા ને દુઃખદાયક મળે તોય એ સરખા જ હોય. તો અને બીજું પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા તેને પાકો હરિભગત જાણવો. એવો પાકો હરિભગત થયાનો તો એ જ ઉપાય પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. હે, આ વચન આવ્યું મહારાજે કીધું કે પાકો હરિભગતના લક્ષણ શું? તો મહારાજે કીધું કે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. અમે પણ ત્રણ વસ્તુ ભેગી આવી. પરમેશ્વરનો દાસ નહીં એ તો થવા માટે બધાય તૈયાર હોય. હે, ભગવાનના દાસ થવું હોય કોણ ના પાડે? કયો વેલા કોઈ ના કહેશો આમાંથી? ભગવાનના સેવક થવું હોય તો પ્રાઇમ મિનિસ્ટર હોય ને એનો જો આમ સેવક છડીદાર રહીને ત્યાં ઊભા રહેવું તો કોણ ના પાડશે? હે, કોઈ ના કહેશો? ના, હું નહીં થાઉં હો, પ્રાઇમ મિનિસ્ટરનો સેવક હું નહીં થાઉં. બધાએ તૈયાર થઈ જાય એમાં, પણ પ્રાઇમ મિનિસ્ટરનો સેવક ને એનો સેવક થવું હોય તો નથી થવા તો એ જ ઉપાધિ. એ પ્રાઇમ મિનિસ્ટર આપણા ભક્તો સહજાન સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, વૃંદાવન વિહાર હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, એ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર છે. એના સેવક કોણ? સંતો. સંતોના સેવક થાશો? હે, થાય છીરા થાવ થતો તો સારું કહેવાય. પાકા હરિભગત કહેવાઓ તમે. પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે હો, એને ગુલામ થઈ જાય. ગુલામ કેને કહેવાય? તમે કીધું ગુલામ થયા હો. હે, ક્યારે ક્યારે પણ એવું બન્યું હે કે હું એનો ગુલામ થઈ ગયો? અને ગુલામ થઈ જાય ત્યારે એનું વર્તન કેવું હોય? હે, ક્વોલિટી બધી નીચે ઉતરતી જાય. ભગવાનનો જ્યારે દાસ હોય ને, ભગવાનનો સેવક, ત્યારે એમાં પાવર જુદો હોય. અને એનો જ્યારે સેવક થઈને રહે ત્યારે પાવર જુદો હોય. અને એનો પાછો સેવક થઈને રહે ત્યારે કેવો થઈ જાય? હા, ભગવાન વાત આમે બધી. આ હા, એટલે મહારાજે એમ કીધું પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહીને એમ જાણે આ સર્વે ભક્ત મોટા છે અને હું તો સર્વથી ન્યૂન છું. આપણે શું માનીએ? આ જેટલા છે ને બધાએ નનકડા છે ને હું મોટો છું. હા, આઈ એમ હા હું, બાકી બધા કાંઈ નહીં, બધા મારા પગમાં કચરાય. આપણી કેવી માન્યતા આવી હોય આપણી હો. અને ભગવાન ભગતનું જે ભગવાન પરમેશ્વરના દાસનો ગુલામ જે થયો હોય ને એમ માને કે બધાય મોટા, બધાય મારાથી મોટા, ને હું હાવ છોલ છેલ્લી ક્વોલિટીનો મણ, ત્યારે દાસ બનાય. પર્વતભાઈને આપણે કેટલા યાદ કરીએ, વારે વારે યાદ કરીએ. છે ચિઠ્ઠી લખીને બોલાવ્યા પર્વતભાઈ, કીધું મહારાજ શું આજ્ઞા છે? બસ આ દાદા ખાચરનો જે ગોલો હોય ને, ગોલો એ બીમાર પડ્યો હોય
અને એની સેવામાં રોકાવું છે. તો પર્વતભાઈ શું કીધું, હા કીધી કે ના કીધી? હે કોણે? દાદા ખાચરનો ગોલો એ, અને એની સેવા કરવી એ? તોય પણ હો રાજી. વાહ મહારાજ વાહ, મારા કેટલાય જન્મના પુણ્ય આજે ભેગા થયા કે મને આજે આ દાદા ખાચરના ગોલાની સેવા કરવા મને મળશે. અને કરી, કેટલા વાર કરી? હે એમ કહેવાય કે 12 વર્ષ સુધી સેવા કરી, 12 વર્ષ સુધી. તો એની ખેતીવાડી કોણ કરતું? મહારાજે પોતે એક સેવકને ત્યાં વાડીએ મૂક્યા હતા, અને 12 વર્ષ સુધી પર્વતભાઈની વાડીની ત્યાં વાડી કરાવી, અને આ ભગતે આ ગોલાની સેવા કરી. તો આને શું કહેવાય? પરમેશ્વરના દાસનો ગુલામ થઈ જાય. પરમેશ્વર સહજાન સ્વામી એના દાસ દાદો ખાચર, અને એનો ગુલામ કયો? ગોલો. અને એનો આ ગુલામ થયો. અને પછી આપણે કહીએ કે એના જ વખાણ કરે, એના જ વખાણ કરે. અમારા કીધી વખાણ એ ન કરે. શું વખાણ કરે? કરવા જેવા છો તો વખાણ કરે બધાએ, પણ હે કાંઈ નહીં ને વખાણ કરવાય. આપણા બધાને આવું હો, હા મોટી સભામાં જરાય જો જરાક નામ ના આવે ને, બીજે દિવસે મંદિર બારે અમારું નામે નથી લેતા. અમે અવડા મોટા, અમે આગળ બેવાવાળા, દરરોજ મંદિરે આવવાવાળાને નામે ન લીધું અમારું. તો ક્યાં ભક્તો ઈ આ પર્વતભાઈ, અને ક્યાં આપણે ઈચ્છા રાખીએ તો શું કામની એમ ભક્તો. એટલે શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના 58મા વચનામૃતમાં આ વાત મહારાજે કરી છે. એમ જાણીને હરિભક્તનો દાસાનો દાસ થઈને રહે એવી રીતે જે વર્તે તેના સર્વે વિકાર નાશ પામી જાય. આવી રીતે વર્તે તો વિકાર નાશ પામે. અને એ જ વાત અહીંયા મહારાજે કરી કે દાસાનો દાસ થઈને રહે તો ભગવાન રાજી થાય. રાજી કરવાનો આ ઉપાય બતાવ્યો. પછી ત્યાગી હોય તે જેવો પ્રથમ ગરીબ હોય ને જેમ સૌ સંતની ટેલ ચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે, પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહીં, બરોબરિયાપણું કરે નહીં, એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન રાજી થાય. આ લક્ષણ જોઈએ ભક્તો એમાં, હો સમજ્યા ને? સંતની જ્યારે કાંઈ નહોતું, હાવ ગરીબ હતો ગરીબ, અને એ સમયે સંતોની સેવા કરે, રાજીપો મેળવે, ધીમે ધીમે આગળ વધતો જાય વધતો જાય વધતો જાય, કેટલું એને રાજ સમૃદ્ધિ મળે. હે આમાં તો મહારાજે એમ કીધું કે ભગવાનના જેવા ઐશ્વર્ય આવે, ભગવાન જેવા ઐશ્વર્ય આવે હો, તોય પણ કેવો રહે? જે દિવસે કાંઈ નહોતું અને કેવો કંગાલ જેવો હતો એવો ને એવો રહે. આ તો મહારાજે કહ્યું ને, એ તો કોણ કરી શકે? હે થાય આપણાથી? થાય હે પચા પચા હો માણમ, જો માનતા હોય ને આપણે તો માણમ ફૂલ્યો ફાલ્યો હોય. હો હા છે, મને મને માનનારા છે હો, હે મારું મારું પણ માનનારા છે, મને પણ કોઈક માને છે, મને પણ કોઈક મોટો માને છે. જેમ જેમ એને માનતા જાય એમ એમ ધરતી ઉપરથી ઊંચો 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 ચડતો જાય, હે તો પછી ક્યાંથી ભગવાન રાજી થાય? બસ દિન આધીન થવું પડે ભક્તો. કોઈની સાથે પિતરાઈ દાવો ન બાંધે, બરોબરિયાપણું ન કરે, આવા જેના લક્ષણ હોય તો શ્રીજી મહારાજ મુક્ત સ્વયં પ્રકાશાનંદ સ્વામીને કહે કે સ્વામી તો ભગવાન રાજી થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે મધ્ય પ્રકરણનું 25મું વચનામૃતમ થયું સહજાન સ્વામી મહારાજની.